મહેસાણા જિલ્લાના વિસનગરમાં પાસણા ગામે અર્બુદા ભવન ખાતે વિપુલ ચૌધરીના સમર્થનમાં મહાસંમેલન યોજાયું આ મહાસંમેલન સાથે વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં સદભાવના યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં વિપુલ ચૌધરીની ગેરહાજરીમાં તેમના સ્થાને પાઘડી મૂકવામાં આવી હતી વિપુલ ચૌધરીના સમર્થનમાં સભામાં મોટી સંખ્યામાં લોકો જુદા જુદા ગામડાઓમાંથી હાજર રહ્યા હતા ચૌધરી સમાજે શક્તિ પ્રદર્શન કરીને સરકારને નીચણીએ પાડી દેવાનો પ્રયાસ કર્યો હતો લોકો સરકાર વિરુદ્ધના બેનરો સાથે સભામાં જોવા મળ્યા

પાઘડી એ મારું સમાજનું પ્રતિક છે એટલે વિપુલભાઈની ગેરહાજરીમાં મારા સમાજની પાઘડીના પ્રતીક રૂપે અમે બધા એકઠા થઈએ છીએ સાગર ડેરીના કથિત કૌભાંડમાં અત્યાર વિપુલ ચૌધરીને જેલ ભેગા કરવામાં આવે છે જેના કારણે હાલ ચૌધરી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો રોષ ઠાલવ્યો હતો અત્યારે જાણવાનો પ્રયાસ કે આવનારા વિધાનસભામાં આ હતોધરી સમાજ કઈ પડખે અત્યાર ઊભો રહેશે અને કેવી રીતના સરકારને ઢીચણ પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જો અત્યાર હાલ વાત કરવામાં આવે તો મહેસાણાના આ જે યુવાનો છે તેમાં અત્યારે હાલ ચોક્કસથી એમ કહી શકીએ કે ભારે રોષ જોવા મળી રહ્યો છે ચૌધરી સમાજમાં

કેવી છો તમારા સમાજના મોભી ચૂંટણી સમયે કર્યા છે શું જી જરૂર આવનાર વિધાનસભાની બે હજાર બાવીસની ચૂંટણીના અનુસંધાનમાં સરકાર એના પગ નીચેથી જમીન ખસી રહી હતી વિપુલભાઈ સાહેબનું અર્બુદા સેનાનું સંગઠન બત્રીસ સીટો ઉપર અસર કરી રહ્યું હતું એનું પ્રભુત્વ વધી રહ્યું હતું એમાં સરકારે કિન્નાખોરી કરી ખોટા ખોટા કેસો કરી સાહેબશ્રીને અંદર પૂરવાનું કામ કર્યું છે એમાં અર્બુદા સેના ખૂબ જ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આવનાર સમયમાં જો અમારે સાહેબશ્રીને મુક્ત નહીં કરવામાં આવે તો ગાંધીનગર ખાતે ધરણા પણ થશે આંદોલન પણ થશે અને સમાજ સાહેબશ્રીના પડખે જ ઊભો છે બે ચાર માણસોનું સાંભળવા સ્વાભળે નહીં સમાજ હંમેશા સાહેબશ્રીના સાથે જ રહ્યો છે અત્યાર હાલ જો વાત કરવામાં આવે રાજુભાઈ અત્યાર હાલ તો અર્બુદાસ સેના આજે જે મહાસંમેલન કર્યું કેમ કરવાની ફરજ પડી છે આજે કેવી રીતના લોકો જોડાયા છેલ્લા ઘણા સમયથી ચૌધરી સમાજ ભારતીય જનતા પાર્ટીને રહ્યો છે નેવું ટકા મત આપીને વિજય બનાવે છે એ એવું સાબિત કરવા માટે કરી રહ્યું છે આ પક્ષ કે તમે નેવું ટકા અમને મત આપ્યા એ તમે મોટો ગુનો કર્યો છે અને ગુનાના રૂપે અમે 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 તમારા નેતાને જેલમાં તમને સમાજને સજા આપી રહ્યા છે પણ આજની સરકાર હું વિનંતી ગણો કે અલ્ટિમેટમ ગણો કે તમે ન માત્ર વિપુલભાઈ ચૌધરીને હાથ લગાવ્યો છે પરંતુ સમસ્ત ગુજરાતની અંદર બારસો ને અઠ્ઠાવન ગામોની અંદર ચૌધરી સમાજનું પ્રભુત્વ છે અને ચૌધરી સમાજનો વસવાટ છે તમે આ બારસો અઠ્ઠાવન ગામોની અંદર વસતા ચૌધરી સમાજને હાથ લગાવ્યો છે તમે સમજી જાઓ અને વિપુલભાઈને જલ્દી મુક્ત કરો આગામી સમયની અંદર બે હજાર જાણી લેજો કે આ ગામોની અંદર આ ચૌધરી સમાજનું પ્રભુત્વ રહ્યું છે ત્યાં શું થઈ છે નેવું ટકા વોટિંગ આપનાર સમાજ પ્રત્યે તમે આવી કેમ દેશભાવની નીતિ રાખો છો અને અમારા સમાજના નેતાને કેમ પાડી પાડી નાખવા માટે આવું મથામણ કરી રહ્યા છો કોના ઈશારે કરી રહ્યા છો શું માત્ર બે ત્રણ મંત્રીઓ કે કોઈ એક મંત્રીના ઇશારે આવું કરી રહ્યા હોય તો ના કરતા ભારતીય જનતા પાર્ટી એ નેશનલ પાર્ટી છે આ પાર્ટીના પરખે હજુ પણ અમે રવા માટે તૈયાર છે સમાજના ઉત્થાન માટે અર્બુદા સેનાનો વિકાસ કરવા વિકાસ કરવા માટે અર્બુદા સેનાની રચના કરી છે નહીં કે કોઈ સરકારને પાડી રહેવા માટે અમારા અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલભાઈનું એક આહવાન છે કે તમે ગોદીચીદા માર્ગે તમે ચાલો અહિંસક ચાલો પરંતુ તમે આ જેલમાં અમને હિંસક બનાવવા માટે મજબૂર ના કરતા એટલે બે હાથ જોડીને આ સરકારની વિનંતી છે કે જલ્દીમાં જલ્દી વિપુલભાઈને મુક્ત કરો ન તો આગામી સમયની અંદર વિપુલભાઈનું કેવું પણ અર્બુદા સેના હવે માને એવું લાગતું નથી રોડ ઉપર આવી જશે ગાંધીનગરમાં આખી વિધાનસભાનો ઘેરાવો કરી શકે તો એમાં કોઈ વાતમાં મેખ નથી આગામી સમયમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાય તો સંપૂર્ણ આ સરકારની જવાબદારી રહેશે આ પરંતુ સેનાને કેવી રીતના કંટ્રોલ રાખવી એ પણ પરિસ્થિતિ આગળ જોવા મળશે જો તર હાલ વાત કરવામાં આવે તો આજે ખાલી પાઘડીના ટેરવે વીસ થી પચીસ હજાર પબ્લિક ભેગી થઈ છે સમાજે શું નિર્ણય લીધો છે અને તમારી માગણી ને લાગણી શું છે તમે જોઈ શકો છો આજે પણ વીસ થી પચીસ હજાર એક પાઘડીના સન્માનમાં જયારે ઉપસ્થિત રહ્યા હોય આવતા ગયા રવિવારે થાવર મુકામે પણ જોયું છે પબ્લિકની ઉમટી હોય તો સરકારને સ્પષ્ટ ચેતવાની જરૂર છે કે આ જ સમાજની પાઘડી આન બાન શાન સમાજની શાન શાન સમાજની અસ્મિતાને જો તમે આ ખોટી રીતે રાજકીય દ્વેષ રીતે હેરાન કરશો તો હવે સમાજ એ ઝંપી લે જંપી લે આવનાર સમયમાં આ જ સમાજ એમને બતાવશે કે સમાજની તાકાત શું છે આંગળીના ઈશારે જે આંગળીના રૂપી મતદાન કરશે મતદાન થકી સમાજને સરકારને પણ સ્પષ્ટ બતાવી દેવામાં આવશે કે જે સમાજ આપણી સાથે હંમેશા ખડે પગે ઊભો રહ્યો છે એ જ સમાજને જો તમે એ જ સમાજના આગેવાન પ્રતિષ્ઠિત મોભી આગેવાનને આ રીતે રાજકીય કિન્નાખોરીથી ખોટી રીતે ધરપકડ કરતા હોય તો એનો જવાબ પણ આ સમાજ આપશે એની સાથે સાથે સમગ્ર ઓબીસી સમાજ પણ આપણે તમે પણ જોયું છે સર્વ સમાજના પણ ટેકાઓ જ્યારે આ સમાજને મળી રહ્યા છે ત્યારે ખૂબ ભય ભયંકર પરિસ્થિતિ આવનાર સમયમાં વિપુલભાઈની જો ધરપકડ મુક્ત નહીં કરવામાં આવે તો આવનાર સમય ગુજરાત સરકાર માટે ખૂબ ચિંતાનો વિષય સાબિત થશે સાહેબ અત્યારે હાલ ચૂંટણીની સમય બિલકુલ નજીક છે ને ચૂંટણી સમયે જ એમની ધરપકડ થાય દૂધસાગર ડેરી હોય કે વિધાનસભા હોય કેવી દ્રષ્ટિએ જુઓ છો ને આવનારા સમયમાં આની અસર કેવી વર્તાશે મને ચોક્કસ એટલી ખબર પડે છે કે લગભગ ચૌધરી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને જ્યારે જ્યારે અહીંયા થોડીક પણ તકલીફ જે પડી છે એ અહીંયા એક બે મંત્રીના કારણે પડી છે પણ મન પરંતુ મને ચૌધરી સમાજને એટલો વિશ્વાસ છે કે ઉપરના નેતાઓ જ્યારે આ વાત જાણશે ત્યારે ચોક્કસ એની ખરાઈ કરી અને મંત્રીને એમના જે ઠપકો આપવાનો આપશે અને વિપુલભાઈ ચૌધરીને ચોક્કસ છોડી દેશે કારણ કે વિપુલભાઈ ચૌધરી પાછળ અમે તમામ ચૌધરીઓ જોડાયેલા છીએ એમની શક્તિ કેટલી છે એ સમાજના આગેવાનો જે ઉપર બેઠા છે નડ્ડા સાહેબ રાજનાથ શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ મારે આજે અરુણ જેટલી જીવતા નથી નહીં તો કહેવું છે કે અરુણ જેટલીજી તમને જ્યારે દોઢ લાખ પબ્લિક દૂધસાગર ડેરીની અંદર ભેગી કરીને વિપુલ ચૌધરી અને નરેન્દ્ર મોદી સાહેબ બેનો જોડમાં ફોટો તમે જોયો હશે પરંતુ આજે એ દુઃખદ ઘટના છે કે જેટલી સાહેબ મરી ગયા છે પણ છતાં મને વિશ્વાસ છે મોદી સાહેબ અમિત શાહ સાહેબ ઉપર કઈ યોગ્ય તપાસ કરી વિપુલ ચૌધરી નિર્દોષ છે એમને છોડી દેશે આવનારા સમયમાં વિધાનસભાની અસર ચોક્કસી વર્તાશે કે કેમ મતદાર અડગા રહેશે વિપુલભાઈ ચૌધરી સાહેબે સ્પષ્ટ કહેલું છે કે આજના કાલના મુખ્યમંત્રી ને આજના દેશના વડાપ્રધાને એમને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાયો છે હાલ પણ સાહેબ ભારતીય જનતા પાર્ટીના ખેસ નીચે જ કામ કરી રહ્યા છે કોઈ પાર્ટીનો બીજો ખેસ પહેર્યો નથી પરંતુ આ રીતે જો કિન્નાખોરી રાખી અને સરકાર અમારા ચૌધરી સમાજના એક દિગ્ગજ નેતાને આ રીતે હેરાન કરશે તો આવતી વિધાનસભાની ચૂંટણીમાં ચોક્કસ નુકસાન પડશે બત્રીસ સીટો ઉપર તો ફાઇનલ થઈ ગયું છે કે જો સાહેબને સરળ રીતે છોડવામાં નહીં આવે તો સમાજ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કામ કરશે જો આતર હાલ વાત કરવામાં આવે તો આ જે સંમેલન છે તે સંમેલન આવનારા સમયમાં વિધાનસભામાં સરકારને ડીચણે પાડવા અને ભાજપને અત્યાર હાલ યોગ્ય દિશા આપવા માટેનો પ્રયાસ ચૌધરી સમાજે કર્યો છે પણ એનકેન પ્રકારે અત્યાર હાલ ચૂંટણી સમયે વિપુલ ચૌધરીની જે ધરપકડ થઈ છે તે વિધાનસભામાં આની ઘેરા પ્રત્યાઘાતો પાડી જશે તેવું હાલ એદાણ વર્તાઈ રહ્યા છે સંકેત સીડાના જીએસટીવી મહેસાણા